ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। डार्विन वाली पुस्तक में थिंकिंग डार्विन में अपना 11वां अध्याय चली रहा था, जेमा आपणे पुनर्जन्म पर बात करी रह्या था, अलग अलग किस्साओ लई रह्या था। आई थिंक थोड़ुक बाकी एक दोढ़ पेज आमांथी पहेला कर ले, पछी प्रश्न उत्तर लेशुं। आपणे छेले पुनर्जन्मना किस्साओ ए विशे चर्चा करी रह्या था कि जे एक बहु महत्वपूर्ण पुरावो छे। एनी पहला आपणे नियर डेथ एक्सपीरियंस लीधो के मृत्युना मुखमांथी जे बचीने आवी गया होय पाछा, तो ए लोकोने शरीरथी बहार रहेवानो थोड़ो अनुभव कंईक थाय छे। अने ए लोको जे वस्तुओ किए छे के मारी साथे ऑपरेशनमां आ कर्युं हतुं पेलुं कर्युं हतुं, ए चीजो मेडिकल रिपोर्टमां पण सर्जिकल रिपोर्टमां पण जोवा मळे छे। घणा बधा किस्साओ मळ्या जेना आधारे एनो खासो पुरावो छे के આપણે શરીરથી કંઈક અલગ છીએ, શરીરથી બહાર નીકળી શકીએ છીએ, આપણે મતલબ જે અનુભવ કરીએ છીએ શરીરને, એ એક વસ્તુ ત્યાં સ્થાપિત થઈ રહી હતી। અને એના પછી એવા પણ કિસ્સાઓ જોવા મળે છે જ્યાં લોકો પોતાના પાછલા જીવનમાં શું હતા એનું ઘણી વખત એ લોકોને સ્મૃતિ રહે છે। સામાન્ય રીતે સ્મૃતિ ન હોય કારણ કે ભગવાનને ભૂલાવી દે, પણ અમુક વિશેષ કેસમાં ભગવાન યાદ પણ રખાવે છે। તો એ સ્મૃતિઓ પણ જોવા મળી। તો ઇયાન સ્ટીવન્સન કરીને જે વૈજ્ઞાનિક છે એને આની પાછળ બહુ રિસર્ચ કર્યું અને બહુ બધી પુસ્તકો લખી છે, જેમાંથી એક મોટી પુસ્તક છે એને કહેવાય રિઇન્કાર્નેશન એન્ડ બાયોલોજી, પુનર્જન્મ અને જીવવિજ્ઞાન। અને એ વિશેષ રૂપે જે આ જન્મમાં જન્મજાત જે નિશાનીઓ રહી ગઈ છે એ નિશાનીઓ પાછલા જન્મમાં જે કહે છે કે હું પાછલા જન્મમાં હતો એ વ્યક્તિમાં એ નિશાનીઓ પામવામાં આવી હતી અથવા કોઈ પણ એ ઘટના સાથે સંબંધિત છે। જેમ આપણે હનુમંત સક્સેનાનું એક ઉદાહરણ લીધું કે એને જન્મજાત અહીંયા છાતીની નીચે 3 ગોળી લાગવાના નિશાન હતા અને એ જે કહેતો હતો કે હું આ વ્યક્તિ હતો આ ગામમાં, એ જગ્યાએ જોઈને જોયું તો હા એ પહેલાં એ વ્યક્તિ હતો, રામ નામનો શું નામ હતો એ વ્યક્તિ હતો અને એને એ જ જગ્યાએ ગોળી મહારામ નામ હતું, તો એ જ જગ્યાએ ગોળી લાગીને એનું મૃત્યુ થયું હતું। એને કીધું કે આ વ્યક્તિએ મને ગોળી મારી હતી, આવી રીતે હતું, ખેતરમાં કિસાન હતો, તે સત્ય નીકળ્યું। તો આ જે પુસ્તક છે એમાં આ બધા કિસ્સાઓ મુખ્ય રૂપે છે, રિઇન્કાર્નેશન એન્ડ બાયોલોજી, પુનર્જન્મ અને જીવવિજ્ઞાન। એમાં 225 આવા કિસ્સાઓ છે। આ પુસ્તકનું મેં જોયું ઇન્ટરનેટ ઉપર તો બહુ મોંઘી મળે છે, 95,000 રૂપિયા ભાવ છે, વિદેશની પુસ્તક છે, 2,200 પાના છે, ક્યાંયથી જૂની મળી જાય તો જોઈએ। આનું જે એક નાનું વર્ષન છે, આ પુસ્તક જે છે એ મેં જેમ કીધું વૈજ્ઞાનિકો માટે લખવામાં આવી છે, એમાં બધા પુરાવાઓ વિસ્તારમાં છે, જ્યારે આનું જ નાનું વર્ષન છે 200 પાનાની પુસ્તક છે ખાલી, વેર ઇન્કાર્નેશન એન્ડ બાયોલોજી ઇન્ટરસેક્ટ, જ્યાં
पुनर्जन्म अने जीव विज्ञान भेगा मळे छे। तो ये पुस्तक तो मैं डाउनलोड करी छे, मळती हती सामान्य रीते, ते 200-225 पानानी पुस्तक छे। पण एमां पहले जे कही दिए छे के जेने पुरावा जोता होय तेने पेली मोटी पुस्तक पर जावू पड़शे। आ पुस्तक में मैं पुरावो रजू नथी कर्या, किस्साओ रजू कर्या छे, पण एमां आ रीते आ जग्याए आटला आटला लोकोनी वात करी आवी रीते करी, ए बधुं जे पुरावा छे डिटेल में ए बधा तो पेली पुस्तक में छे। कारण के अहींया नानी बनावानी, सामान्य जनता माटे पहलेथी जे कही दिए छे त्यां, કે આ પુસ્તકને એવું ન સમજતા કે આ પુસ્તકને અમે ખોટી સાબિત કરશું તો આ વ્યક્તિ ખોટો સાબિત થઈ ગયો, ના તમારે પુરાવા જોતા હોય ત્યાં જવું પડશે, એના પછી જ વાત કરજો। એટલે પહેલાં કાં 95,000 રૂપિયા ખર્ચો છે, એટલે બરાબર વાત છે, પુસ્તકો આટલી મહેનત કરીને બનાવી હોય તો પૈસા જ લાગે ને થોડા। હું વિચારું છું એક વખત એને કોન્ટેક્ટ કરીને કહીએ કે ભાઈ અમે ભક્તિ વિકાસ ટ્રસ્ટને છાપે, જેમ આ પુસ્તક 350-400 રૂપિયાની મળતી હતી ભારતમાં, કારણ કે આનું ભારતનું એડિશન નહોતું, વેસ્ટર્ન એડિશન જ હતું। તો પછી ગુરુ મહારાજે આ જે ઓથર છે આમના લલિતાનાથ પ્રભુ લીફે જેન્સન, એમને કોન્ટેક્ટ કર્યો કે અમે ભારતમાં છાપવા માગીએ છીએ। એમને પછી પરમિશન આપી ત્યારે આપણે ભક્તિ વિકાસ ટ્રસ્ટ આ પુસ્તકને છાપી રહ્યું છે અને વિતરિત કરી રહ્યું છે, અને બહુ વિતરણ થાય છે। કેટલી હમણાં અમેરિકામાં કેટલી ગઈ, અમેરિકામાં કન્ટેન્ટ ગયું ને એમાં કેટલી પુસ્તક ગયા, 20,000 પુસ્તકો અમેરિકામાં મોકલાવી હમણાં કન્ટેનર ભરીને, ત્યાં જાય છે ખાસી તેવી રીતે। તો આમાં આગળ વધતા તો હનુમંત સક્સેનાનો કિસ્સો જોયો આપણે, તો આજે યન સ્ટીવન્સને જે કિસ્સાઓ રજૂ કર્યા છે એ વિશે ડેવિડ રે ગ્રિફિન કરીને એક અમેરિકાનો ફિલોસોફીનો પ્રોફેસર છે, તો એવું કહે છે કે સ્ટીવન્સનની જે રિસર્ચ છે આ બધા કિસ્સાઓ ઓથેન્ટિક લાગે છે, સાચા લાગે છે, કારણ કે ધ રિપોર્ટ્સ કમ સ્પોન્ટેનિયસલી ફ્રોમ સ્મોલ ચિલ્ડ્રન હુ યુઝ્યુઅલી લૂઝ ધીઝ મેમરીઝ એઝ ધે ગ્રો ઓલ્ડર। તો આ જે બધી રિપોર્ટ આવે છે સામાન્ય રૂપે બહુ નાના છોકરાઓ 2-5 વર્ષના છોકરાઓનાની વચ્ચે એમાં જોવામાં મળે છે, જે આગળ જતા તો બધી સ્મૃતિઓ ભૂલી જાય છે। તો એ પહેલી વાત છે, નાના છોકરાઓને તમે કેટલુંક સમજો છો, 2-5 વર્ષના છોકરાને તમે ફોસ લાવીને કંઈક બોલાવડાવી તો શકો, પછી બીજો કોઈક ફોસ લાવે તો કંઈ પાછું સાચું બોલતી ને, આ ઘરના કેટલી બધી ચીજો નાના છોકરાઓ બહાર પાડી દેતા હોય છે ખબર છે તમને ભાઈ, અમારે ત્યાં મારા પિતાજી ટીવી જોતા કહી દે છોકરાને ફોસ લાવી એટલે કહી દે। તો એવા લોકો જ્યારે કહે છે સાચું જ હશે, એમ મતલબ કહે છે એટલે એને સરખી રીતે જ્યારે પૂછવામાં આવ્યું છે, તો There is generally only a short time between the birth of the child and the death of the previous personality. Manufactured cases usually go further back in time, often centuries. અને બહુ ઓછો સમય ગાળો જોવા મળે છે છોકરાએ જે વ્યક્તિ મરી ગયો એ હું છું એવું કીધું અને છોકરાના જન્મ વચ્ચે, બહુ એટલો બધો મોટો ગાળો નહીં જોવા મળતો, જ્યારે બનાવેલા કિસ્સાઓ હોય એમાં તો લાંબો ગાળો જોવા મળે। The remember personality person usually comes from the સેમ કલ્ચર એન્ડ જ્યોગ્રાફિકલ એરિયા, ઇન ફોલ્સ કેસીસ દેટ ઇઝ નોટ સો। તો જે વ્યક્તિની વાત થાય છે એ સામાન્ય રૂપે આજુબાજુમાંથી અથવા સિમિલર જગ્યાએથી આવે છે, જે સામાન્ય રૂપે નથી જોવા મળતું। સ્ટેટમેન્ટ્સ અબાઉટ ધ પાસ્ટ લાઈફ દેટ કેન બી વેરીફાઈડ ટર્નડ આઉટ ટુ બી 80 or 90% કરેક્ટ। તો જે હું આ વ્યક્તિ હતો એવા જે વાક્યો જે કહે છે, તો એવા વાક્યો કહેવાવાળાના 90% વાક્યોમાં એવો વ્યક્તિ જોવા મળે છે કે હા આ વ્યક્તિ હતો, એવા કિસ્સાઓ જોવા મળે છે કે આ વ્યક્તિ હતો આ મર્યો હતો એવું। પર્સન્સ અધર દેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ ટેસ્ટિફાઈ ટુ ધ ચાઇલ્ડ સ્ટેટમેન્ટ્સ એન્ડ ધ બિહેવિયર્સ રિલેટેડ ટુ પ્રિવિયસ પર્સનાલિટી। અને એ જે છોકરું છે એના માતા પિતા સિવાયના બીજા એવા લોકો છે કે જે એ છોકરાની અંદર જે લક્ષણો દેખાય છે અને જે પ્રકારના એમનો વ્યવહાર દેખાય છે, સ્વભાવ દેખાય છે,
એ સ્વભાવને જોઈને એ કે જે હા આ તો અમારા જે વ્યક્તિ મર્યા એમનો હતો, એ એવા પુરાવા દેવાવાળા પણ ઘણા બધા લોકો છે. નાઇધર ધ રિપોર્ટિંગ ચિલ્ડ્રન નોર ધ રિલેટિવ્સ હેવ એનીથિંગ ટુ ગેઇન ફ્રોમ ધ મેમરીઝ ઇન ટર્મ્સ ઓફ મની ઓર સ્ટેટસ. ઇનફેક્ટ મેની ઓફ ધીસ કેસીસ આર અનપ્લેઝન્ટ એક્સપિરિયન્સીસ ફોર એવરી વન ઇન્વોલ્વડ ઇન્કલુડિંગ ધ ચાઇલ્ડ. હવે આમાંથી જે બી કિસ્સાઓ છે આ બધા, તો એમાં સામાન્ય રીતે એમાંથી કોઈને કાંઈ લાભ મળવાનો નથી એવું છે. એવું નથી કે એને કાંઈ પૈસા મળી જશે આ કિસ્સાઓ જાણીને, અથવા તો સમાજમાં કોઈ હોદ્દો મળી જશે, કોઈ ઉપાધિ મળી જશે. અને ઉલટાનું શું છે એમાં, કે આ કિસ્સાઓમાં જે સ્મૃતિઓ છે એ સામાન્ય જોવા મળ્યું છે કે છોકરા માટે પણ બહુ હલાવવાવાળી હોય છે, એને પણ માનસિક રીતે બહુ સમસ્યા થતી હોય છે, એમના માતા પિતાઓને પણ માનસિક રીતે સમસ્યા થતી હોય છે, અને જે સામેવાળું પરિવાર છે જેનું મરી ગયું હતું એને જાણવાથી થોડું હલબલતા હોય છે. પણ હવે પાછો આવી ગયો મતલબ કે એ લોકોના પણ આખું તો આખા જે ભાવનાઓ છે એ ઉછળતી હોય છે. એટલે આ બધી ચીજો બધા માટે થોડી એટલી સારી નહીં હોતી, તો શું કામ કોઈ સાચું ન હોય તો કરવાનો પ્રયત્ન કરે. એટલે પણ આ ચીજો સાચી હોય છે એવું લાગે છે, એનું વધારે સંભાવના છે. એક છોકરો હતો એના વિશે તો આમાં નથી આપ્યું. યુરોપમાં હતો કદાચ, તે નાનપણથી જ જો બે એક વર્ષનો થયો તે ડ્રોઈંગ કરતો, અને એમાં એરોપ્લેન ફાઇટર પ્લેન્સ બધા બનાવે, એવા એવા બનાવે જે કોઈ છોકરાએ જોયા પણ ન હોય. એ સમયે તો યુટ્યુબને બધું નહોતું, એ સમયની વાત છે. તેવા ફાઇટર પ્લેન બનાવે અને ફાઇટિંગ માટે પોતે હેલ્મેટ પહેરી અને હું ફાઇટર છું ને એવી રીતે કરીને, અને પછી શું થાય કે એને બહુ ખરાબ સપના આવે કે હું પડી ગયો મરી ગયો, પ્લેન ક્રેશ થઈ ગયું, આવી રીતે કોઈ માર્યું, અને વારંવાર એ જ સપના આવે. અને એને બહુ માનસિક રીતે સમસ્યા થતી. માતા પિતાએ જોયું કે આને વારંવાર એવું થાય છે કે આ છે શું, તો વારંવાર એક જ ચીજ કે હું આવી રીતે જતો હતો, આ નામનું પ્લેન હતું, આ નંબર હતો, આવી રીતે ઉપરથી ગયું અને પછી આ લોકોએ માર્યો મિસાઇલ, એના કારણે મારું પ્લેન પડીને નીચે પડી ગયું અને હું મરી ગયો. વારંવાર એ જ કે મારું નામ આ હતું, અને એ ચીજ થઈને બહુ સમસ્યા થતી. તો પછી આ કેસ જ્યારે આમની પાસે આવ્યો તો એમના વિશ્લેષણ કર્યું, તો વાસ્તવમાં એ જ નામનો એક પાઇલોટ હતો, એ જ યુદ્ધમાં જઈ રહ્યો હતો, અને એ સમયે જ એમના પ્લેનને આવી રીતે મિસાઇલ લાગી એ ક્રેશ થઈને પડ્યું હતું. પછી એ જગ્યાએ જ્યારે લઈને ગયા, એમના જે બધા સાથીદારો હતા જે લડાઈમાં હતા એમની પાસે લઈને ગયા, તો બધાએ કીધું હા આ જ વ્યક્તિ છે, પછી એને શાંત થઈ ગયું. તો એ બધી વસ્તુઓ છે, એ એમના પિતા માતા બધા બહુ પરેશાન થયા હતા એના કારણે. મેમરીઝ ઓફ પાસ્ટ લાઈફ આર સમટાઈમ્સ કોરોબોરેટેડ બાય બિહેવિયરલ પેટર્ન્સ, ટેલેન્ટ્સ એન્ડ એબિલિટીઝ, લેંગ્વેજીસ એન્ડ બર્થ માર્ક્સ ઓર બર્થ ડિફેક્ટ્સ ધેટ કેન બી એસોસિએટેડ વિથ પ્રીવિયસ પર્સનાલિટી. અને ઘણી ખરી વખત એવું થાય છે કે એ વ્યક્તિની અત્યારે જે પ્રકારનો વ્યવહાર છે, જે પ્રકારના એના શું કહેવાય આવડતો છે, હુનર આપણે ઉર્દુમાં જેને કંઈ તો હુનર છે જે પ્રકારનું, અને ભાષાઓની શૈલી જે છે એની, અને ઘણી વખત તો જન્મજાત કંઈક નિશાનીઓ પ્રાપ્ત થાય છે, તે બધું મેચ થાય છે ઘણી વખત, તો એના કારણે આ કિસ્સાઓ સાચા લાગે. તો આ એક બીજો એક જે વૈજ્ઞાનિક છે પુરાવો એવું કહે છે કે આ પુરાવાઓ સાચા લાગે છે મને, કારણ કે આ કારણો એમાં જોવા મળે છે. તો સ્ટીવનસન હવે એ કોઈ ભક્ત નથી, તો એ જે સ્ટીવનસન છે ને, ડૉક્ટર સ્ટીવનસન, યાન સ્ટીવનસન, એ નિષ્કર્ષ આપે છે. આઈ થિંક અ રેશનલ પર્સન ઇફ હી વોન્ટ્સ
कैन बिलीव इन रीइन्कार्नेशन ऑन द बेसिस ऑफ एविडेंस, कहे कि एक बुद्धिमान व्यक्ति जे इच्छे छे, जो इच्छे छे तो ये आ बधा पुरावाना आधारे पुनर्जन्म स्वीकार करी शके छे, पुनर्जन्म में मानी शके छे एक बुद्धिमान व्यक्ति। અને પછી એ લખે છે મોટા, આ તો એક વ્યક્તિ માટે કીધું, હવે સમાજ માટે આમાંથી શું લેવા યોગ્ય છે। ઇટ હેઝ બીન વાઇસલી સેઇડ દેટ ધ ક્વેશ્ચન ઓફ અ લાઈફ આફ્ટર ડેથ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન દેટ અ સાયન્ટિસ્ટ ઓર એની વન કેન આસ્ક। ઇટ હેઝ બીન વાઇસલી સેઇડ, બહુ બુદ્ધિમાનીથી કહેવામાં આવ્યું છે, જે પહેલાં લોકો કહેતા એનો મતલબ એ કે મૃત્યુ પછી જે જીવન છે એ આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે, જે એક વૈજ્ઞાનિક કે કોઈ બીજું બીજાએ પૂછવો જોઈએ। હવે આ તો મને લાગે છે કે પ્રભુપાદની પુસ્તકમાંથી જ આવ્યું છે। ઇટ હેઝ બીન વાઇઝલી સે, પ્રભુપાદ જ એ કહેતા, બીજું કોણ કહેતું કે જે વૈજ્ઞાનિક છે એને સૌથી પહેલાં આ પ્રશ્નનો જવાબ આપવો જોઈએ કે મૃત્યુ પછી શું થાય છે, એના ઉપર ક્યાં રિસર્ચ છે તમારું, તારી રિસર્ચ। I am well aware that the fear of death may encourage a belief in a life after death. That is true that many of us want to believe in a life after death, but our wish that something may be true does not make it false. We may after all be engaged in a dual evolution of our bodies and of our minds or souls. તો એ કહે છે કે હું જાણું છું કે મૃત્યુનો ભય એટલો મોટો છે કે લોકો હૃદયથી ઈચ્છતા હશે કે મૃત્યુ પછી જીવન હોય, અને હું એ પણ જાણું છું કે દરેક ચીજ જે આપણે ઈચ્છીએ છીએ જરૂરી નથી એ સાચી હોય, પણ એનો અર્થ એવો નથી કે દરેક ચીજ આપણે ઈચ્છીએ છીએ એ ખોટી હશે, કારણ કે વૈજ્ઞાનિક લોકો આ વસ્તુ મૂકે કે હા તમે અમે સમજીએ છીએ કે મૃત્યુ પછી જીવન હોય એમાં વિશ્વાસ કરવો, તમને લાગે છે કે વિશ્વાસ કરવો જોઈએ કારણ કે તમને બહુ ભય લાગતો હોય છે એનાથી, પણ એનો અર્થ એવો નથી કે સાચી થઈ ગઈ કારણ કે તમારું ઈચ્છા છે, તો અહીંયા એનું આપે છે કે એનો અર્થ એ પણ નથી કે ખોટી થઈ ગઈ કારણ કે ઈચ્છા છે ખાલી, પણ આ પુરાવાઓ બતાવે છે કે એ ચીજ સાચી છે, એટલે હું કહું છું અહીંયા કે એમાં માનવું છે। હવે પ્રશ્ન થશે, આ તો આપણે મનુષ્ય માટે જોયું, તો શું બધામાં આવી રીતે હોય છે? કારણ કે લોકો કે મનુષ્યમાં તો આત્મા છે બાકી નથી, તો આગળના અધ્યાયમાં એનું પણ ઉદાહરણ અમુક આવશે, આમાં આ પુસ્તક મેં વિસ્તારમાં ચર્ચા નથી કરી। આના પછીનો અધ્યાય છે સાયન્ટિફિક આસ્પેક્ટ ઓફ ધી સુપરનેચરલ, તો આમાં અત્યારે આપણે પુનર્જન્મને પહેલાં વિશે ચર્ચા કરી, નિયર ડેથ એક્સપિરિયન્સ અને પુનર્જન્મ એના વિશે ચર્ચા કરી। આવવાવાળો અધ્યાય ચર્ચા કરે છે કે પ્રકૃતિની અંદર અને સમાજની અંદર એવી વિશેષ વસ્તુઓ થઈ રહી છે જેને આપણે નિયમોથી નહીં સમજાવી શકીએ, એવા ઘણા લોકો પણ છે કે જે લોકો એવા કાર્ય કરે છે કે જેને તમે ભૌતિક નિયમોથી ન સમજાવી શકો, એના ઉપર મોટા મોટા વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરેલી છે, જેની બીજી રિસર્ચોના જે પુરાવા છે પ્રમાણ છે એ આપણને પુસ્તકોમાં મળે છે આપણી ટેક્સ્ટ બુકમાં, પણ આ રિસર્ચ જે કરેલી છે કોઈ દી ટેક્સ્ટ બુકમાં નથી આવી, જેમ કે મેરી પ્યોરી ક્યોરી અને પ્યોરી ક્યોરી કરીને બે વૈજ્ઞાનિક હતા જેનું નામ કદાચ તમે લોકો ભૂલી ગયા છો, વાંચ્યું તો હતું પણ તોય ભૂલી ગયા હશો, પણ એ લોકોએ રેડિયો એક્ટિવિટી, રેડિયો એક્ટિવ સબસ્ટન્સ શોધ્યા, રેડિયમ જેને કહેવાય છે, બરાબર, રેડિયમ તો બધાને ખબર છે, તો એ જે રેડિયમ કેવી રીતે રેડિયેશન કરે, રેડિયેશન આપણે કહીએ ને,
તો આની આખી જે ખોજ કરી એ બે વૈજ્ઞાનિકે કરી હતી, બે પતિ પત્ની હતા. પણ એ લોકો એવી એવી બીજી ખોજો કરી હતી જે કોઈ આપણી ટેક્સ્ટબુકમાં નથી આવતી. એ લોકો એવા લોકો ઉપર એક્સપેરિમેન્ટ કર્યા હતા કે જે એવા એવા મ્યુઝિશિયન હતા જે વાયોલિન વગાડતા વગાડતા હવામાં ઉડે કે ચીજોને ઉડાડે, એવા એવા લોકો ઉપર એમને રિસર્ચ કર્યું હતું. એમનું રિસર્ચ એ રિસર્ચ કોઈ દી નથી આવ્યું. પછી ડાર્વિન થ્યોરીના જે સાથે જેને થ્યોરી ડાર્વિન સાથે બીજા એક વૈજ્ઞાનિક હતા આલ્ફ્રેડ રસલ વોલસ, એ બે મળીને થ્યોરી પબ્લિશ કરી હતી ડાર્વિનની ઇવોલ્યુશનરી થ્યોરી. તે અલ્ફ્રેડ રસલ વોલસ જે હતા એ કહેતા હતા કે બધું ભગવાનના આધારે જ થયું છે, જ્યારે ડાર્વિન એના વિરુદ્ધમાં હતા. પણ થ્યોરી બેની એક જ. તો એમણે એવા કેટલા એક્સપેરિમેન્ટ કર્યા, એમને કોઈ દી એક્સપેરિમેન્ટ આવ્યા નથી. એવી ઘણી ચીજો છે જે આવતા અધ્યાયમાં આવશે. અને એના પછીનો જે 13મો અધ્યાય છે એમાં પરમાત્માની સાબિતી, અત્યારે આત્માની સાબિતી હતી, પછી પરમાત્મા છે એ કેવી રીતે સમજી શકાય એની સાબિતી પણ 13મા અધ્યાયમાં છે. અને 14મા અધ્યાયમાં આ બધા જે પુરાવા છે એને સાથે ભેગા મળાવી અને કેવી રીતે ભગવદ્ ગીતા આ બધા પુરાવાઓને સમજાવી રહી છે, વેદશાસ્ત્ર કેવી રીતે સમજાવે છે એના ઉપર થોડુંક કીધેલું છે. તો આપણે અત્યારે પ્રશ્નો લઈ શકીએ છીએ. અમેરિકા વાળા તો આખો ચંદ્ર પર આખો પ્રયોગ ખોટો હતો તો પણ સાચો બતાવી દીધો. આપડે એવું તો ના હોય કે આટલા બધા કીધું એટલે સાચું કહી દે, ગમે તે ખોટું કે તો ખોટું એ ખોટું જ રહેવાનું. તો પછી કોઈ પણ રીતે જે સ્ટડી કરે તો પીર રિસર્ચ પેપર બનાવી દે, માટે એવું કંઈ ના હોય તો આ કેટલું બધું પ્રૂવન છે. કોઈ સ્ટડી કરે રિસર્ચ પેપર બનાવી દે તો ખોટું હોય તો પછી આ બધી ચીજો લેવાની જરૂર નથી ને છોડતો. બરાબર, નાસાવાળાએ જે કર્યું એને આપણે ખોટું માનીએ છીએ, વાત સાચી છે હોઈ શકે, તો પછી એ બધું છોડી દેવાનું. તો ઓલરેડી એ ડિસપ્રૂવ થઈ ગયું. અત્યારે એ ખોટું છે એ પ્રૂવ કરવા માટે આપણે આ કરીએ છીએ. જે લોકો એ વસ્તુમાં વિશ્વાસ કરે છે તો એ લોકોના પુરાવા અનુસાર પણ આમાં આવી રીતે છે. બરાબર, બાકી આપણે એવું નથી કે આ પુરાવા આધારિત આપણે છીએ. વાસ્તવિક પુરાવો તો શાસ્ત્ર છે, વેદશાસ્ત્ર. માન લો કે પ્રત્યક્ષ અનુમાન ઉપર પણ આધાર રાખવો હોય તો પ્રત્યક્ષ અનુમાનમાં આ ચીજો દેખાવામાં આવે છે, જોવામાં આવે છે, તો એ પુરાવા ઉપર પણ ડાર્વિન થિયરી ખોટી પડે છે અને જે ભગવદ્ ગીતામાં કીધું છે એ સાચું પડે છે. તદુપરાંત પ્રત્યક્ષ અનુમાન પ્રમાણ પૂરી રીતે ખોટું નથી હોતું. ઘણી ચીજો સાચી પણ હોય છે, કારણ કે પ્રત્યક્ષ અનુમાનમાં તમે સંપૂર્ણ રીતે ખોટું જ સ્વીકાર કરી લ્યો તો પછી તમારી પાસે કોઈ પદ્ધતિ જ ન રહી શબ્દ પણ ગ્રહણ કરવાની, કારણ કે શબ્દ પણ પ્રત્યક્ષ અનુમાનના માધ્યમથી ગ્રહણ થાય છે. પ્રત્યક્ષ અનુમાનની પોતાની એક સીમા છે, એ પ્રમાણ સુધી સાચું છે એની સીમાને અંતર્ગત. તો એ પ્રત્યક્ષ અનુમાનને આધારિત આધુનિક વિજ્ઞાન છે. હવે પ્રત્યક્ષ અનુમાન આધારિત હોવા છતાં પણ એમાં ચીટિંગ પણ હોય છે, જેમ કે ડાર્વિન થિયરીમાં આપણે જોઈએ છીએ કે પુરાવો બનાવી દે છે અથવા નથી મળતા. તો એના વિરોધી પક્ષ પણ હોય છે, કારણ કે બધાને તમે હંમેશા માટે ચીટ નહીં કરી શકો, તો વિરોધી પક્ષ પણ દેખાય છે. તો અંતોગત વ્યક્તિએ એ પુરાવા જોવાના છે, કવું થયું હતું કવું નહોતું થયું. તો એ જે બધા પુરાવા દેખાડે છે એમાંથી ઘણા પુરાવાઓ એવા છે જે આપણા વૈદિક વિજ્ઞાન સાથે મેચ થાય છે, એ લોકો જે વર્ણન કરે છે મેચ થાય છે. અને સામાન્ય રૂપે એક ફિનોમિનન છે, એક પ્રક્રિયા છે જેને ઇન્ટેલિજન્સ ફિલ્ટર કહેવાય. કે માન લો કે તમે એક કોલેજ, જેમ કે વૃંદાવન ચંદ્રપ્રભુ માઇક્રોબાયોલોજીની કોલેજમાં કામ કરતા, એમાં સ્ટુડન્ટ હતા, તે લોકોને એક્સપેરિમેન્ટ્સ કરવાનું આવે અને એક્સપેરિમેન્ટમાં જ્યારે પુરાવા એમને વિરુદ્ધ મળે થિયરીના વિરુદ્ધ તો એમને ફેલ કરી દે.
નહીં આવું તો ન હોય, તમારે કંઈક મિસ્ટેક થઈ હશે, એટલે મિસ્ટેક થઈ હશે એવું કરીને એ ચીજ જતી રહી, એને ઇન્ટેલિજન્સ ફિલ્ટર કહેવાય. એ જ્યાં સુધી બહુ વિશેષ રૂપે ચીજો બહાર નથી આવતી ત્યાં સુધી આપણે એસ્ટાબ્લિશ થિયરી છે એના અનુસાર સ્વીકાર કરી લઈએ. તો એ એસ્ટાબ્લિશ થિયરી અનુસાર પુરાવોને ઘડી કાઢવા એ સરળ છે. એ સમાજમાં એ તરફ વલણ હોય, સમાજમાં જે ઇન્ક્લિનેશન છે એ જે ઓલરેડી સ્થાપિત છે એ તરફ આપણે પુરાવાને ઘડી કાઢીએ એનું હોય. તો જ્યારે લોકો પુરાવા લઈને આવે છે જે સમાજમાં સ્થાપિત નથી એવી ચીજને સ્થાપિત કરે છે, અને એ પુરાવાઓ બહાર આવીને સમયમાં ઊભા રહીએ છે કે ના આ લોકો બધા કહે છે છતાં આ લોકો એને રિફ્યુટ નથી કરી શકતા, આટલા બધા લોકો એને ઉડાડવાનો પ્રયાસ કરે છે છતાં એમને બની રહ્યા છે, એની વધારે ટેસ્ટિંગ થઈ ગયું એનો મતલબ. તો એ ખોટાઓનો ચાન્સ વધારે ઓછો છે, એ ખોટાઓનો ચાન્સ ઓછો છે, કારણ કે એ એસ્ટાબ્લિશ થયોરી નથી, વધારે પડતા લોકો એને સ્વીકાર નથી કરી રહ્યા, છતાં પુરાવાઓ છે જેને ખોટા નથી પાડી શકતા. મતલબ એમાં પેલી ચીટિંગવાળી વાત બહુ ઓછી, આ ચીટિંગવાળી વાત હોત તો બધા એ લોકોએ ખાસ એવું પ્રૂવ કરી જ દીધું હોય કે નહીં આ તો ખોટું જ છે ને કેવી રીતે જ આ રીતે તો આમ થાય છે ને આ રીતે આમ થાય છે વાત પતી જાય, પણ ના એવું નથી. આગળ જતા આપણે જોશું કે આ બધા જે પુરાવાઓ છે એમાંથી એક વૈજ્ઞાનિક છે, શું નામ છે એનું, કાર્લ સગાન, એક મોટો વૈજ્ઞાનિક થઈ ગયો ફિઝિક્સમાં, અને એ સ્કેપ્ટિક કહેવાય છે. ને સ્કેપ્ટિક મતલબ એવો વ્યક્તિ જે દરેક વસ્તુમાં શક કરે, બહુ ફેમસ વ્યક્તિ છે કાર્લ સગાન. એમની બહુ બધી મૂવીઝ પણ બની છે ડિસ્કવરી ચેનલ પર, ડોક્યુમેન્ટરીઝ. એ જે વ્યક્તિ છે એ કહે છે બાકી બધું આ લોકો ભલે જ ગમે તે કહે, જે ક્રિએશનિસ્ટ કહે ક્રિશ્ચનવાળા જે હોય જે વૈજ્ઞાનિક બન્યા હોય ને, પણ ત્રણ જે વસ્તુ છે એ ચીજ તો હું સ્વીકાર કરું છું, એમાં વૈજ્ઞાનિકો ઊંડું ઉતરવું જોઈએ. એ ત્રણ વસ્તુમાંથી એક પુનર્જન્મના કિસ્સા, બીજું આપણે આગળ જોશું રેન્ડમ નંબર જનરેટર્સને કેવી રીતે કોઈ વ્યક્તિ મનથી કંટ્રોલ કરે છે, અને ત્રીજી વસ્તુ શું હતી, ત્રીજી વસ્તુ હું ભૂલી ગયો. તો આ ત્રણ વસ્તુમાં તો વૈજ્ઞાનિકોએ ઊંડું ઉતરવું જોઈએ કે આ એક્ઝેક્ટલી થાય કેવી રીતે રહ્યું છે, આમાં કંઈક સત્યતા છે. બીજો કોઈ પ્રશ્ન આમાં કંઈ બીજો પ્રશ્ન? શરીર આ મારું છે કેવી રીતે ખબર પડે? તો શાસ્ત્ર અનુસાર સરળ છે, તમે રોજ રાત્રે શરીર થી બહાર જાઓ છો, પાછા તમારા શરીર માં આવો છો, ઊંઘમાં તમે શરીરથી બહાર હોવ છો, સૂક્ષ્મ શરીરમાં હોવ છો. તો તમારું શરીર તમારા માટે જ છે, જેમ ગાયનો વાછડું આપણે છોડીએ તો આટલી બધી ગાયની વચ્ચે પોતાની મા પાસે જ જાય, એવી રીતે આત્માની વાત છે. બીજા શરીરમાં ઘૂસી ન શકે જ્યાં સુધી એને પરવાનગી નથી. આપણું જે શરીર છે પરમાત્મા ચલાવી રહ્યા છે, પરમાત્મા ત્યાં ને ત્યાં છે, આપણે જઈને પાછા આવ્યા જેમ છોકરું ઘરે પાછું આવે એવી રીતે છે. એટલે એને પરવાનગી તો એ જ શરીરમાં ઘૂસવાની છે, એટલે એને ખબર છે કે આ જ મારું શરીર છે, જ્યાં સુધી એને એ ચીજ ભૂલાવવામાં નથી આવતી. એ ક્યારે ભૂલાવવામાં આવે છે? જ્યારે એને બીજું શરીર આપવાનું છે, ત્યારે આ તારું શરીર છે એટલે એવી રીતે કરીને પેલું શરીર ભૂલાવી દે છે. એમ બીજો પ્રશ્ન કોઈ? શાસ્ત્ર અનુસાર 84 લાખ યોની પછી મનુષ્યનું મન, તમે જેટલા બી ઉદાહરણ આપ્યા અને મેં અત્યાર સુધી જે સાંભળ્યા છે, નજીક ગામમાં ગણ્યતી એ જ ગામમાં અથવા ભારતને ભારતમાં જ બીજા બી હશે કે વિદેશમાં ત્યાં હશે એવા બી છે, તો મનુષ્ય મનુષ્ય જ બને છે એવા કિસ્સા અત્યાર સુધી ધ્યાનમાં મારે આવ્યા છે. તો 84 લાખ યોની વાળું જે શાસ્ત્રની વર્ણન છે કે ભાઈ મનુષ્ય જન્મ બહુ જ મહત્વપૂર્ણ છે,
એ મળ્યા પછી 84 લાખ યુનિટ પછી 80 લાખ 4 લાખનું છે 80 લાખ યુનિટ પછી મનુષ્યનો જન્મ મળે તો અહીં તો એ જોવા મળે કે બંદૂકની ગોળી વાગી બીજો જન્મ પાછો એને મળી ગયો નજીક મનુષ્ય જ મળી ગયા હા બીજો કેમ મળ્યો તો હવે શાસ્ત્ર અનુસાર મનુષ્યને મનુષ્યનો જન્મ પણ મળી શકે છે પશુનો જન્મ પણ મળી શકે છે અને દેવતાનો જન્મ પણ મળી શકે છે સાચું ખોટું એવું નથી કે સામાન્ય તો એવું જ કહેવામાં આવ્યું કે ભાઈ મનુષ્યને મનુષ્ય બી મળી શકે પણ સામાન્ય તો એવું જોવામાં આવે કે ભાઈ જે ચેતના છે જે નિમ્ન અવસ્થા છે જે પશુવત ચેતના જ છે કેમ કે એટલી જો એ વસ્તુ મનુષ્યનો એની કન્ડિશન બી બતાવી કે મનુષ્યનો મળી શકે જ્યારે એટલી એની પુણ્ય યુગમાં એવું કંઈક કાર્ય કર્યું છે અને અહીંયા આગળ જેટલા બીજા ઉદાહરણો મળે છે એ લોકોએ તો એવું કોઈ આધ્યાત્મિક કાર્ય નથી કર્યા કે જેનાથી એને મનુષ્ય જન્મ મળે તો એ વસ્તુ કન્સિડર છે કે તો એટલે જે બીજો જન્મ મળે છે શાસ્ત્રમાં પણ કહ્યું કર્મણા દૈવ નેત્રેણા ભગવાન અથવા ભગવાનના જે પ્રતિનિધિ દેવતાઓ છે એની દેખરેખમાં એને બીજું શરીર આપવામાં આવે છે બરાબર એ આવી ગયું એ ઉદાહરણ ક્લિયર તો એક્ઝેક્ટલી કયા વ્યક્તિને કયું શરીર મળશે મૃત્યુ પછી એ તો દેવતા લોકો ડિસાઈડ કરે છે એના કર્મના પોટલા અનુસાર તો એ લોકોને ખબર છે એનું કર્મનું પોટલું શું છે તમે એનું કર્મનું પોટલું કેટલું જોયું આ જીવનમાં થોડોક સમય થોડોક સમય બરાબર ને અને તમે એ બી નહીં જોયું કે મર્યો ત્યારે એને શું વિચાર કર્યો એ કર્મનું પોટલું અને મરે ત્યારે શું વિચાર કરે બેના આધારે દેવતા લોકો જેની પાસે એનું લેખો જોખો છે એ આપે છે એટલે તમને ખાલી થોડીક ખબર પડી એના આધારે તમે કહો ભાઈ આનો જન્મ તો આ નહોતો થવો જોઈતો આનો જન્મ તો પહેલો થયો જોઈતો તો એ તો વાત ખોટી થઈ જાય કે જરૂરી નથી કે એવી જ રીતે આપણે એનું નિયંત્રણ ગણતરી કરી શકીએ બરાબર હવે શાસ્ત્ર અનુસાર મનુષ્યને મનુષ્યનો જન્મ તો મળી જ શકે છે એવું નથી કે નથી મળતો બરાબર તો એમાંથી અમુક જે ભાગ છે હું આ હતો તે હતો એ તમે પ્રત્યક્ષ અનુમાનથી અત્યારના સમયમાં ખબર પડી શકે કે ભાઈ હા આવું મળ્યું કંઈક એમ બરાબર તો એનો અર્થ એવો નથી કે આખું બીજું છે ખોટું થઈ ગયું વાસ્તવિકતા ઓડી મોટી છે એમાંથી થોડોક ભાગ તમને પ્રકાશિત પ્રત્યક્ષ અનુમાનના આધારે થયો એ ઇન્ડિકેટ કરે છે કે જે આખે આખું કીધું છે એમાંથી આખું આટલું સાચું જ બાકી તો આ સાચું જ હશે એવી રીતે ખાલી એ સંકેત આપે છે પણ એનો અર્થ એવો નથી કે પેલું ખોટું છે કારણ કે એટલે જ આપણે પહેલાં જ વાત કરી કે પુરાવો છે એ વૈદિક શાસ્ત્ર છે આનાથી એનો સંકેત મળે છે કેવી રીતે છે કારણ કે બધું તો આપણે વિશ્લેષણ કરી નહીં શકીએ આ તો બહુ સૂક્ષ્મ વિજ્ઞાન છે ને તો બધું જ તમે કેવી રીતે વિશ્લેષણ કરશો અત્યારે જે ઉદાહરણો પ્રાપ્ત થયા એનાથી એવું દેખાય છે કે હા આવી રીતે છે અને આપણને માન લો કે સ્વપ્ન પણ આવતા હોય તો સ્વપ્નમાં આપણને 1000 પ્રકારના સ્વપ્ન આવતા હોય પણ એમાંથી આપણને જાગૃત અવસ્થામાં જે બહુ વિચિત્ર નથી લાગતા એ જ યાદ રહે એ આપણને બહુ વિચિત્ર જ લાગે બાકી તો યાદ પણ નથી રહેતા સ્વપ્નમાં આપણે બીજા શરીર આપ હું ગાય છું આ છું એ બી ઘણી વખત હોય પણ એ ચીજ આપણે કોઈ સ્મરણ પણ ના જાય કારણ કે જાગૃત અવસ્થામાં જ્યારે તમે એને વિશ્લેષણ કરો છો ત્યારે અમુક જ ચીજો આપણે ગ્રહણ કરી શકીએ છીએ બાકી ચીજો તો મતલબ એની સ્મૃતિ જ નહીં રહી શકે એવી વસ્તુ છે તો હું કૂતરો હતો કે હું આ હતો એ જાગૃત અવસ્થામાં પણ એ ચીજને કદાચ મહત્વ જ નહીં આપવામાં આવે તો એટલે વધારે સંગત છે કે હું મનુષ્ય હતો એવી કોઈ વસ્તુ હોય એવી કોઈ યાદ આવે તો એને કોઈ ભાવ પણ દે વ્યક્તિ એવા વિચારોને એવું એ ઉપરાંત એ પણ જોવાનું છે કે અમુક કેસમાં 20 વર્ષ
નો ફેર છે, અમુક કેસમાં ઘણા બધા વર્ષોનો ફેર છે. તો આપણા અહીંયાના 20 વર્ષ એ માન લો કે નીચ જાતિઓમાં જઈને આવ્યા હોય તો એ લોકોના તો ઘણા બધા યોનિઓ પણ નીકળી શકતી હોય છે, સમયનો પણ ભેદ હોય છે, જે આપણે વચમાં ચર્ચા કરી હતી આમાં જ, કે જો અહીંયા સમયનો ભેદ છે, સમયનો ભેદ છે તો એટલા વર્ષમાં ઘણી બધી યોનિઓ ફરીને આવી શકે વ્યક્તિ. જેમ બ્રહ્માજીને 1 મિનિટ આપણું તો કેટલું બધું નીકળી જતું હોય, જેમ દેવી દેવતાઓના 1 દિવસ આપણા 6 મહિના નીકળી જતા હોય છે, એક આખો દિવસ 24 કલાકનો આપણું 1 વર્ષ નીકળી જતું હોય છે. હા, કીડીઓ એના સો વર્ષ જીવે, પણ આપણી તુલનામાં એ 2 કે 3 દિવસ કે 4 દિવસ હોય માનલો. તો એ પણ જોવા યોગ્ય છે ઘણી યોની. અને એવું જરૂરી નથી કે 84 લાખ યોની ફરીને જ આવે. મનુષ્ય જન્મ લીધા પછી જે પ્રમાણના કાર્યો છે, જેટલું પતન થયું પશુ યોનીમાં ત્યાંથી પાછો ઉપર આવે. મનુષ્ય બન્યા પછી વાંદરો બન્યો, તો વાંદરા પછી પાછી મનુષ્ય યોની છે. અમુક યોની વાંદરાની કાઢીને સીધો મનુષ્યમાં આવી જશે. ગાય બન્યો, ગાયથી સીધું મનુષ્ય આવી શકે છે. સિંહ બન્યો, સિંહથી સીધું મનુષ્ય આવી શકે છે. માછલી બની ગયો તો લાંબુ થશે, કારણ કે માછલી બહુ નીચે છે. તો એટલે એ પણ છે, એટલે એમાં પણ ભેદ રહેશે. તો હવે એક બીજો પ્રશ્ન એવો થાય છે કે કોઈ પણ બનાવ જે બને છે એની પાછળ વ્યક્તિ છે. મતલબ તમે બતાવ્યું કે આંખ આટલી કોમ્પ્લિકેટેડ છે, જાતે કશું નથી, આપણે શાસ્ત્ર અનુસાર બતાવી દઈએ. એક બસનો એક્સિડન્ટ થાય છે, એમાં 50 જણ બેઠા છે, એમાં 10 જણને વાગે છે, 2 જણ મરી જાય છે, 10 જણને વાગે છે, બાકી 40ને કાંઈ નથી થતું, કાંઈ નથી. બરોબર. એની પાછળ સિદ્ધાંત એ છે કે એના કર્મ અને એને નિયંત્રણ કરનાર દેવતાઓના અંદર. હવે 40 લખોટી છે, લખોટી એને હું નાખું છું, એમાંય બધી લખોટી નહીં તૂટતી, એમાં 30 લખોટી બચી જાય છે, તો એમાં કારણ શું બને? લખોટી નિર્જીવ વસ્તુ છે, ગોટી ગોટી માર્બલ, માર્બલ બોલતો અંગ્રેજી મેં, કંચા કંચા, બસ હિન્દી વો કંચા હોતા હૈ, વો 40 કંચે યા 50 કંચે ડાલ દીએ હૈ ઉપર જમીન માં ફેંકા, જમીન મતલબ જ્યાં સે ટૂટ ત્યાં તો નિયમ જ આવે કે ભાઈ કદાચ પેલો ખાચો હશે કે તૂટી ગયો હશે એ રીતે. તો મારો પ્રશ્ન એ છે કે જે કંઈક બી થઈ ગયું છે તો આપણે વાત થઈ હતી કે નિયમથી સેટ થઈ જાય એ વસ્તુ ના હોય, કોઈ કરે તો નિયમ સેટ થાય, નિયમ જાતે જાતે નહીં બની જતો, નિયમને કોઈ બનાવે તો બને છે અને એ પ્રકારે કાર્ય થાય. તો આમાં 50 વ્યક્તિ છે એની અંદરથી કોઈ મારે એ માની લીધું કે એમના કર્મ છે એટલે આપણે કેસો કરતા, આવી જે નિર્જીવ વસ્તુઓ છે એની અંદર જે બનાવો બને છે એ કેવી રીતે બને? નિર્જીવ વસ્તુઓની અંદર બનાવો કેવી રીતે બને છે એ તો નિયમથી જ બને છે ને, એમાં તો કોઈ વ્યક્તિ થોડી ને છે. તો જો સજીવ છે નિર્જીવ છે બંનેમાં નિયમ છે, નિયમ બનાવ્યો છે સજીવ વસ્તુઓમાં, સજીવ લોકો માટે કર્મનો નિયમ નિર્જીવ માટે એ બનાવ્યો છે. અને સજીવ લોકોને એમના શરીર ઉપર તો પ્રકૃતિના નિયમ લાગુ પડે જ છે, ગરમી થાય અગ્નિને અડે તો બળે પણ ખરી, સજીવે બળે નિર્જીવે બળે, બરોબર ને? તે નિયમ તો નિયમ છે જ, બરોબર. તો નિયમ બનાવવાળું કોઈ છે અને નિયમો અનુસાર આ તૂટી, કોઈની ઉપર કોઈ પડી નહીં તૂટી, તે નિયમ અનુસાર નહીં તૂટી, નિયમ અનુસાર નહીં તૂટી. ક્યાં નિયમ થા, ઉસમે સબ એક હી સાથ ડાલી હૈ, એક હી જૈસે હુઆ હૈ, આપને ફેંકા આપ કરતા હૈ
आपने उसके ऊपर गुरुत्वाकर्षण फोर्स लगाया, गुरुत्वाकर्षण का बल निकल रहा है, एयर ड्रैग उस हिसाब से દરેક ની સ્થિતિ અલગ છે ને, બધી પડી પણ દરેક અલગ અલગ જગ્યાએ પડી, બરાબર? સ્થિતિ અલગ હોય ને, દરેક ની એક્ઝેક્ટલી એક જ સ્થિતિ નથી, તો અલગ અલગ એ જે સ્થિતિ છે એમાં અલગ એ જે નિયમો બનાવેલા છે એ નિયમો એપ્લાય થયા. માન લો એક જે પડી એ પથ્થર ઉપર પડી, બધા પથ્થર જ છે પેલા, હા, એક પડી પથ્થર ઉપર, અત્યારે નિયમની વાત કરો ને, એક પડી પથ્થર ઉપર, એક પડી પાણીમાં, તો પાણીમાં પડી એ ન તૂટી, પથ્થર ઉપર પડી એ તૂટી. મારો પ્રશ્ન એ પથ્થર પર જ બધી પડી છે નીચે, પણ બધી નહીં. તો જેવી રીતે પાણીને પથ્થરની વાત આવી, એવી રીતે પથ્થર ઉપર પણ ભેદ હશે ને નિયમોમાં, નહીતર તો આધુનિક વૈજ્ઞાનિકો પણ એને નહીં સમજાવી શકે, બરાબર? આધુનિક વિજ્ઞાન અનુસાર પણ એ નહીં સમજાવી શકાય ને. એ લોકો વાત છે કે ભાઈ ફિઝિક્સના જે બધા નિયમ છે એના અનુસાર આ તૂટવા માંડ્યું, અમુક તૂટી ને અમુક નહીં તૂટી. હા, કમ નહીં તૂટી તો આપણે ભૌતિક નિયમો લઈએ એમાં તો પણ એક્ઝેક્ટ સેમ સિચ્યુએશન નથી બનતી બધામાં, તો એ સિચ્યુએશનના અનુસાર અમુક ઉપર એટલો ફોર્સ આવ્યો કે એ જે ફોર્સે તૂટવી જોઈએ એ એક્ઝેક્ટ એટલો ફોર્સ આવ્યો, એથી ઓછો ન આવ્યો. આનું અમુકમાં જેના એનથી ઓછો ફોર્સ રહી ગયો એવી નેવી રહી ગઈ. હવે અમુક એવી છે કે અંદરથી એનું બંધારણ એવું છે કે માન લો આ બે ગોટી ઉપર સેમ ફોર્સ આવ્યો પણ આનું બંધારણ વધારે સ્ટ્રોંગ છે તો એ નહીં તૂટે ને આ તૂટશે, તો એવી રીતે બધું કરીને અમુક થોડીક તૂટશે, અમુક આ બાજુથી તૂટશે, અમુકનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર એવું હતું કે પોણી તૂટશે, અમુક શેપમાં તૂટશે, અમુક વગર શેપે તૂટશે, તો એનું બધું જે બંધારણ હતું એના અનુસાર થયું. હવે એ બધી વિસ્તારમાં વધારે જ્યારે જાય, જ્યારે તમારે વધારે વિસ્તારમાં જવું છે તમારે ટ્રેસ બેક કરવું પડે કે આ બંધારણ કયા નિયમથી બન્યું, તો આ નિયમથી બંધારણ બન્યું, તો એ નિયમ કોને બનાવ્યો, તે નિયમ આને બનાવ્યો, એ નિયમ કોને બનાવ્યો, એ આ નિયમથી બન્યો, એ નિયમ કોને બને, આ નિયમથી બન્યો, તો અંતતગતવા તમે આવશો કે પ્રકૃતિ ભગવાન એમના આધારે આ બધું. જેમ કે હું ઉદાહરણ આપું છું સામાન્ય રીતે અમારા છોકરાઓને કે માન લો રામગતિ પ્રભુ છે અહીંયા અને એમણે તો બસ ખાલી એક ડોલ પાણીની પોતાની ભરેલી હતી, પોતું માર્યું પાણી છે તો અહીંથી નાખી દીધું નીચે, પાણી નાખ્યું નીચે અને નીચે ભાઈ કોઈએ સેટ કરેલું હતું આખું સિસ્ટમ કે પાણી પડ્યું જે પ્લેટ ઉપર એ પ્લેટ સાથે એક દોરી બાંધેલી હતી અને દોરી આગળ જઈને કોઈ લીવર સાથે બાંધેલી હતી અને લીવર જ્યારે આમ ખેંચાય તે બીજા એક ગ્લાસને પાડે, એક ગ્લાસમાંથી પાછું પાણી નીચે પડે, એ પાણી જેની ઉપર પડ્યું ત્યાંથી એક બીજું લીવર ખેંચાય, એનાથી પાછી એક દોરી ખેંચાય અને એનાથી ત્યાં ઘંટો વાગે કે મંદિર સાફ થઈ ગયું છે, અથવા તો એનાથી ઘંટો ન વાગે એનાથી ત્યાં એક દીપક રાખેલો છે એ દીપક ઢોળાય અને એક કુટીરમાં આગ લાગી જાય, તો એ આગ કોને લગાડી, કોને પકડવામાં આવશે, બધું પ્રકૃતિ નિયમ બધું એકદમ એક સેટ નિયમ છે એના અનુસાર થયું ને બધું, બરોબર ને? એકદમ સેટ નિયમ અનુસાર એ બધા જે પ્રકૃતિ નિયમ છે એના અનુસાર પેલો ઘર બળી ગયો, તો કોઈ એમ કહે કે ભાઈ તો પાણી નાખ્યું ને ઘર બળી ગયું, પાણી નાખવાથી તો ઘર બળતું હોય તો બંધ થાય, બળી કેવી રીતે ગયું, બરોબર? તો એ પ્રકૃતિના નિયમ ભગવાને એવી રીતે સેટ કર્યા છે, એક 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 બધા અલગ 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 નિયમ કાર્ય કરી અને એક રિઝલ્ટ આપે છે, પણ એ આખા સેટ કરવાવાળા ભગવાન પોતે છે નિયમો, બરોબર? તો જ્યારે તમે ઘર બળી ગયું તો સૌથી પહેલાં ઘર બળ્યું કેવી રીતે, પોલીસવાળો આવશે અને ઘર કેવી રીતે બળ્યું, પેલો કાંઈ નહીં, પેલો દીપક છે ને એ ઢોળાઈ ગયો, બાજુમાં પડ્યું હતું કપડું
એનાથી બળી ગયો. દીપક ઢોળાઈ ગયો કોઈને ઢોળ્યો, નીચે પડી ગયો કોઈ પાડ્યો, એ ખબર નહીં. દીપક ક્યાં છે? અચ્છા, એમાં દોરી બાંધેલી હતી, તો દોરી ક્યાં જાય છે? આ લીવર પાસે જાય છે. તો આ લીવરે બાંધ્યું, લીવર નહીં, લીવરમાંથી ક્યાં જાય છે દોરી? આ ગ્લાસ, આ નહીં, આ લીવર તો બસ અહીંયા પતી ગયું. ના, આના ઉપર પાણી પડ્યું હતું એટલે આ લીવર ખેંચાણું. તો પાણી કોણે રાખ્યું? હવે એને પકડો. તો કે પાણી તો આ ભાઈ આપણે રુદ્રજી, મેં પાણી પીને ગ્લાસ ત્યાં રાખ્યો હતો, એમાં પાણી બચેલું હતું, મને શું ખબર ગરબડી જાય એનાથી. કે ઠીક છે, પાણીનો ગ્લાસ ઢોરાણો કેવી રીતે? એ ગ્લાસમાં દોરી બાંધી જો. અચ્છા, ગ્લાસમાં દોરી બાંધેલી છે, તો દોરી ક્યાં જાય છે? અહીંયા જાય છે. ત્યાંથી ક્યાં જાય છે? અહીંયા જાય છે. ત્યાંથી અચ્છા, અહીંયા તો પેલું આખી પ્લેટ છે, અહીંયા સુધી છે. હા, પણ આ પ્લેટ કેવી રીતે હાલી? તો રામગતિ પ્રભુએ પાણી નાખ્યું. મતે રામગતિ પ્રભુ પાણી નાખ્યું હતું? હા, નાખ્યું હતું. ચાલો પકડો એને, આને ઘર બાયડું. તો આવી રીતે વૈજ્ઞાનિકો ચકરાઈ ગઈ કે એ જે માધ્યમથી કાર્ય થઈ રહ્યું છે એવું વિચારે કાનાથી કાર્ય થયું? કર્મના નિયમો એ પ્રમાણે નિયમો છે અને એના આધારે કાર્ય થાય જાય. એવી જ રીતે નિર્જીવ વસ્તુ માટે ભૌતિક જગતના જે બધા નિયમો બનાવેલા છે, ફિઝિક્સ, આધુનિક ફિઝિક્સ ન ગણો, સાંખ્ય દર્શન લઈ તો એના નિયમો વધારે વિસ્તૃત ને સૂક્ષ્મ છે. કે આ થાય તો, આ થાય તો, આગ લાગે તો વસ્તુ બળે, સંખ્યામાં બતાવેલા. હા, આગ લાગે તો વસ્તુ બળે, પણ અલ્ટિમેટ એની પાછળ તો, હા, તો એ બધા નિયમ બનાવવાવાળું કોઈ વ્યક્તિ છે. તો ઘણી વસ્તુઓ જે નિર્જીવ વસ્તુઓ છે નિયમ અનુસાર જ ચાલ્યા કરે છે, એમાં કોક વખત જરૂર પડે તો એ લોકો પણ, વ્યક્તિ પણ એને સંચાલન કરે. જેમ કે બધે ભૌતિક, વાસ્તવમાં તો વૈદિક વિજ્ઞાન અનુસાર જે બધી ભૌતિક વસ્તુઓ અને નિયમો છે એ બધા દેવી દેવતાઓ દ્વારા સંચાલિત છે. દરેક ચીજના અધિષ્ઠાતા દેવ છે, અધિષ્ઠાતા દેવ એનું સંચાલન કરે. દ્રષ્ટિ, દ્રષ્ટિમાં દૃશ્ય વસ્તુ જે રૂપ, દ્રષ્ટિ અને જોવાની ક્રિયા, પ્રક્રિયા, ત્રણેયને એના અધિષ્ઠાતા દેવોએ સંચાલિત કરે. અને અધિષ્ઠાતા દેવ ભગવાન દ્વારા સંચાલિત છે, પણ એ લોકોએ અધિષ્ઠાન એવી રીતે કર્યું છે કે એની મેળે કામ ચાલ્યા કરે. તમે જેમ અહીંયા લખીને જાઓ ભાઈ આને આ કરવાનું, પહેલા ને પેલું કરવાનું, તમે પહેલાં ભરૂચમાં આવો, તમારું કામ અહીંયા ચાલ્યા કરે ને, જેમ નિયમ બનાવી દે. તો એવી રીતે બધા બુદ્ધિમાન લોકો છે. એવું નહીં કે લોકો બધી ચીજ અહીંયા આવીને પોતે જાતે કરે. ભાઈ વોટર ડિપો, કયું શું કયું ડિપાર્ટમેન્ટ, કે પાણી પુરવઠા વિભાગ જે છે, તો એના નિયમો એના અનુસાર કાર્ય ચાલતું હોય. એવું નહીં કે હંમેશા પેલો પાણી પુરવઠાનો જે અધિકારી છે આવીને બધું કામ કરતો હોય. બધા ના, એમને પાઇપલાઇનને બધું મૂકેલું છે, પાણી આવવું જોઈએ તો આવવું જોઈએ, નથી આવતું તો જોશે. બાકી એને નિયમો અનુસાર સેટ કરી દીધું કે આસાનીથી કામ થાય. એ જ રીતે આખું ભૌતિક જગત નિયમો અનુસાર ચાલે છે, એને સેટ કરેલું છે એ રીતે ચાલશે. પણ એના અધિષ્ઠાતા દેવો પણ છે, કે જ્યાં જ્યાં જે જે સમસ્યા આવે છે એને સમાધાન કરે છે, તાકી જગત ચાલે. એટલે મયા, એટલે ભગવાન કહે છે કે મયાધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ હેતુના અનેના કોંતેય જગત વિપરિવર્તતે, કે મારા અધ્યક્ષતામાં આ પ્રકૃતિ ચાલ્યા કરે છે. ચર અને અચર બંને જગત, ચર મતલબ જે ચાલી ફરી શકે છે અને અચર મતલબ જે સ્થિર છે. ડિપાર્ટમેન્ટ છે, ગવર્મેન્ટ જોબ જોઈ છે તમને? એ ગવર્મેન્ટ જોબ છે. એ 33 કરોડ દેવી દેતા આ બધું સંચાલનમાં લાગેલા છે, આખી વિશ્વની ગવર્મેન્ટમાં, જેના પ્રાઇમ મિનિસ્ટર ભગવાન સ્વયં છે, વિષ્ણુ. બરાબર, વિષ્ણુ છે મેન્ટેનન્સના અધિકારી છે, અધિષ્ઠાતા દેવ. તે મેન્ટેનન્સ આવી રીતે થાય છે. મારા પતિ ગયા બે પ્રશ્નો, બીજા કોઈને છે કે પ્રશ્ન? હવે ભગવાને ભગવદ્ ગીતામાં કીધું કે આત્મા શરીર રૂપી જૂના વસ્ત્ર ત્યજીને નવા વસ્ત્ર ધારણ કરે, તો બર્થમાર્ક જે થાય એ શાસ્ત્ર અનુસાર જૂના શરીરનો જે બર્થ, અરે સોરી, ડેથ વખતે જે હતું એ નવા શરીરમાં આવે, જરૂરી નથી. એવું નથી કે આવે, પણ આ અમુક કિસ્સામાં એવું જોવા મળ્યું તો કમસે કમ આ દેખાડે છે કે હા,
કંઈક કનેક્શન છે, કારણ કે લોકોને એકદમ સ્ટ્રોંગ કનેક્શન જોતું. સ્ટ્રોંગ મતલબ એના અનુસાર દેખાવું છે, દેખાવું જ આપે જો દેખાય પણ છે એમ. એવું નથી કે આવે તો જ એને પુનર્જન્મ કહેવાય, નહીંતર એ વ્યક્તિ નથી. પણ જો આવે છે તો તો વધારે પુરાવો, હા ચલો એ જશે, નહીંતર આવું થાય કેવી રીતે, ન કેમ આવી શકે? નવું શરીર પણ એ આત્માનું જે પોટલું છે કર્મનું, એના અનુસાર બંધાય છે ને. એટલે જન્મથી જ કોઈ લૂલો હોય છે, કોઈ લંગડો હોય છે, નથી હોતું. તે પાછલા એના કર્મો સાથે બંધાયેલું છે. હવે હોઈ શકે કે કર્મનું જે ભાગ છે પાછલા જન્મમાં પણ હતો, આ જન્મમાં પણ છે. હવે એ ભગવાનની જેવી ઈચ્છા એ રીતના યાદ રહ્યું છે, કારણ કે મોટા પિક્ચરમાં તો યાદ રહેવું રહેતું જ નથી. સામાન્ય રૂપે કોઈને યાદ નથી રહેતું, કોઈક ચીજમાં યાદ રખાવવું પડ્યું છે. ભીષ્મદેવને બાકી બધી ચીજોનું યાદ હતું. રુદ્રન પ્રશ્ન છે. મનુષ્ય જીવન ની ક્યું યાદ રહેતા હૈ? મેં યે કુત્તા થા એસા ક્યું યાદ નહીં રહેતા? જર્મની મેં કુત્તા થા ઓર ઇધર આ ગયા વો મુઝે. યાન સ્ટીવનસન હજી જીવતો હોય તો એને પ્રશ્ન પૂછી લેવાનો, કદાચ એને ખબર હોય એવા કિસ્સામાં હોય, કારણ કે એ બધા ફિલ્ડમાં ફરે છે, તેને પૂછી લેવાનો. આપણે લલિતાનાથ પ્રભુને પૂછી શકીએ કે એવા કોઈ કિસ્સા મળ્યા છે, હશે એવા કિસ્સા પણ હશે. उसको बोलो 4-3 तो एक बार भौंकेगा, 2+2 तो 4 बार भौंकेगा, 5-4 तो एक बार भौंकेगा. तो वो आदमी उसको पूछ रहा है, गणित पूरा सब्ट्रैक्शन एडिशन करके उतने बार भौंक रहा है. जब बच्चा था जो आदमी 40-50 साल का जो कुत्ते को बता रहा है, वो बच्चा था तो ये कुत्ता उसका मैथ्स टीचर रहा हो. આવું ઘણું બધું છે પણ એનું કનેક્શન ના ભે. વિજ્ઞાન કે જીવન જગત મેં જબ શોધ કરને જાતે હૈ તો એસી જગહ પર શોધ કી જાતી હૈ જહાં સે કુછ પ્રમાણિત કરને કા સોલિડ એવિડન્સ મિલ સકે. કુત્તે બિલ્લી સે હમ કમ્યુનિકેટ નહીં કર સકતે તો વહાં સે સંભાવના નિકલને કે ચાન્સીસ કમ હૈ તો પહેલે વહાં અનુસંધાન કિયા જાતા હૈ જહાં પર કુછ ઠોસ પ્રમાણ મિલને કા સબૂત હૈ. ઇનકા પ્રશ્ન હૈ કે કિસી મનુષ્ય કો ક્યું એસા યાદ નહીં રહેતા કે મેં કુત્તા થા? હાં, વો વેલિડ પ્રશ્ન હૈ. मतलब मैं गाय था यहाँ पे, मुझे दामोदर ग्राम में रणछोटो मुझे रखते थे. शास्त्र में सब वर्णन आता है, एक महान आचार्य हमारे मध्वाचार्य संप्रदाय में जयती, उनको याद थी, उनको स्मरण आता है कि मैं बैल था पिछले जीवन में. तो शास्त्र में से कई है, जड़ भरत का उदाहरण है, उनको स्मरण था कि मैं हिरण का शरीर में था. ऐसा यहाँ पे, तो ऐसा यहाँ करने वाले बुद्धिमान व्यक्ति है नहीं, इसे हम शास्त्र में से ग्रहण कर सकते हैं. उनके शोध को लेकर हम एक प्रमाण पर आ रहे, पर उन्होंने ऐसा किया नहीं. हो सकता है भविष्य में करें वैज्ञानिक. और एक बात देखिए, जो लोग को ये पिछले जन्म का जो जानवर का होता है याद होता है तो वो बहुत विशेष होते हैं, जो महान कार्य करना चाहते हैं. जो भगवान हमसे कुछ महान कार्य नहीं करना चाहते, इसलिए जो है उसी से संतुष्टि रहिए, भगवान का नाम लेते हैं. तो चेतना और उसके अनुभव, सुख दुख का अनुभव बहुत संकुचित है मनुष्य योनि से, तो उसके याद रहने की संभावना कम है. और दूसरा, इन लोगों को याद दिया है क्योंकि इनके कर्म फल के हिसाब से प्रताड़ना है, जैसे उसमें लिखा है ना, वो एक्चुअली उनके नहीं तो नए जन्म में उसको जीवना, उसके फिर से सुख दुख का अनुभव करना, वो उसके लिए आनंद का स्रोत, सो कॉल्ड आनंद का स्रोत होना चाहिए. लेकिन वो स्मरण उसके पाप कर्म के हिसाब से उसको वो दिया है, दुख है वो, याद आना वो दुख. बता दें कि जीव मतलब अगर पहले का याद रहेगा तो वो भोग नहीं कर पाएगा. तो अगर आपको याद रहेगा इतने सारे पिछले जन्म में ये था, मैं वो था, मैं चूहा था, तो सांप देख के डर लगेगा तो कैसे? यहाँ पे बहुत सारे सुअर है ना, देखते ही मुझे मुझे लगे मुझे रसगुल्ला नहीं चाहिए, मुझे तो माली चाहिए, मुझे मैं कूद जाऊंगा. तो कूद रहे बीजा कोई नहीं प्रश्न नहीं. प्रभु जी ने जो पॉइंट बताया बहुत महत्वपूर्ण है, सबसेट और लार्जर सेट का जो पॉइंट बताया, कि हम बड़े
बड़े सेट को क्या बोलते हैं पता नहीं, उसके अंदर से हम एक छोटे चीज़ का अनुसंधान कर रहे हैं, इसका अर्थ ये नहीं कि बाकी का सारा गलत हो जाता है, हमने उसका एक अंश अनुसंधान किया तो वो हमें उसमें प्रमाण मिला, तो इसका मतलब ये नहीं कि ये वो समझने के लिए ही हम तो हमने बता तो दिया, पर ऐसे प्रश्न माइंड में उठते हैं जैसे मैंने बताया कि भाई कंचे के बारे में, वो तो कंचा तो कंचा है पर उन्होंने बताया ना कि भी किस तरह आपने एक्चुअली आर्गुमेंट जिससे डाला ही नहीं, उनका क्या आर्गुमेंट है कि चांस जो है वो डिसीजन मेकर है, उसके पीछे कोई व्यक्ति नहीं, ये आर्गुमेंट है, चांस इज अ डिसीजन मेकर। टॉगी ने समझाया कि चांस ऐसा कुछ है ही नहीं, बाय चांस घर में आग लग गई वैसे हुआ ही नहीं, उसके पीछे कुछ था, उसके पीछे कुछ था, प्रभुपाद जी बताते हैं इमीडिएट कॉज, रिमोट कॉज और अल्टीमेट कॉज, तो ये तीन चीज़ें प्रभु ने समझाएं। तो उस प्रपेक्ष से चांस जैसा कुछ नहीं है इस दुनिया में, किसी चीज़ की प्रोबेबिलिटी हो ना हो उससे ये बात में निर्भर नहीं करती कि चीज़ें किस तरह हो रही हैं, तो वो बहुत महत्वपूर्ण है। जो भी है पर मुझे मतलब उस तरह से प्रश्न आ रहा था सुनने के बाद, ये डार्विन थ्योरी अभी इतना तो हम पढ़े नहीं पर इतना समझ में आ रहा था कि भी ये इस तरह से है तो उस तरह से कैसे, तुमने बताया वो अच्छा से समझ में आया। इन्हें अभी रीते पण समझी सकिए, जैसे रमत रमत करो, रमत रमे ना कोई तो रमवा में नियम हो ना, ये नियमों अनुसार कार्य थाय, ये नियम बनाववाळू कोई छे ये त्यां होई जरूरी नहीं, बराबर। तो एटले रमता है बधा, रामगति प्रभु छे छोकरा ऊपर कृपा करीने एमने रमवा माटे एक मैदान बनावी आप्यो सरस मजानो, बराबर। छोकराओ रमे छे, रमवाना नियम छे, नियम अनुसार लोको रमे छे, तो रमवामां पड़शे, पग पण भांगशे, माथुं पण फूटशे, तो रामगति प्रभु पर केस कर दिए कि भाई आमने अमारा माटे रमवानुं मैदान बनाव्युं एटले अमारुं माथुं भांग्युं, पग तूटो, तो ये रामगति प्रभु एना माटे जिम्मेदार नहीं, एना माटे जिम्मेदार ए व्यक्ति पोताना कार्यो छे, पण ए जे व्यक्ति पोताना कार्यो पण करे छे एमां ई जे प्रकृतिना नियमो छे लागू पड़े छे ने, त्यां नीचे थी ऊपर थी नीचे कूदको मारशो तो पग तूटशे, झाड ऊपर थी खोटी रीते कूदको मारशो तो पग तूटशे, તે જે નિયમ જે છે જે લાગુ પડશે, હા જે લાગુ પડશે, માણસ માણસ કૂદકો મારે કે તમે ગ્લાસને નીચે ફેંકો, બંનેને એ ફોર્સ લાગવાનો છે ને, બંનેનું જે પરિણામ આવશે એ રીતે આવશે એમાં, એમાં એટલે બુદ્ધિમાની છે, એમાં એવું ન કહેવું છે કે ભાઈ હું તો ભાઈ ઝાડ ઉપરથી કૂદકો મારીશ અને મારા ભાગ્યમાં જો લખ્યો છે તો પગ તૂટશે નહીં તો નહીં તૂટે, એવું નથી, ભાગ્યમાં લખ્યો છે કે નહીં લખ્યો એ પર્ટિક્યુલર કાર્ય કર્યું એના કારણે તમારો પગ તૂટ્યો, હા, કારણ કે એ પ્રકૃતિના નિયમો લાગુ પડે છે ને, તમે અહીંયા કાપો મારશો તો લોહી નીકળશે, પછી તમારા ભાગ્યમાં ભલે ન લખ્યો તમે કાપો માર્યો તો આ જે તમે કાર્ય કર્યું ને એનું પરિણામ થયું, કારણ કે જે ભાગ્ય બન્યું છે એ કાર્યના પરિણામથી બન્યું છે ને, જે પરિણામ તરત ન આવ્યું એ પછી આગળ જતા આવ્યું। આ નાસ્તિકવાદ એવું કે નિત્ય ચર્ચા થાય છે અમારે કે છોડો તમે નક્કી કરો છો કે ભાઈ અમે અત્યારે ના મરી શકું, મારું મૃત્યુ ક્યારે છે તો એક મહિના પછી હું અત્યારે મરી શકું, મારે મરવું હોય તો એવું કોઈ મન રોકી ના શકે, પણ એને એના પછી હું નહીં ખબર કે એ શરીર કદાચ મળશે, આંશિક સ્વતંત્રતા છે પણ સૂક્ષ્મ શરીરની અંદર એ ભટકે છે, એને એના વિશે માહિતી નહીં, એટલે એ સ્થૂળ સ્તર એના પર જ નિર્ણય લે છે કે ભાઈ હું મરી શકું છું, મને કોઈ રોકી ના શકે, હું ટ્રેનની નીચે આવી જાઉં ભાઈ મારું મૃત્યુ લખ્યું હતું, પણ મેં અત્યારે ટ્રેન નીચે આવી જાઉં તો મારે મરી જાઉં, મરી તો એ તો છાશે, કારણ કે એટલો નિયમ તો લાગુ પડે જ છે, પછી એને એના પછી જે તમારું નિશ્ચિત હતું મૃત્યુનું દુઃખ તમારે લેવાનું છે એ તો પાછું આવશે, આ તમે અત્યારે જે કાર્ય કરવાનું પરિણામ મળી ગયું, અને પછી એ પરિણામ પાછું ભયાનક થાય છે કે પ્રેતયોનીમાં જવું પડે, તમારું બીજું શરીર રેડી નથી, માહિતી નહીં, એટલે બીજું શરીર રેડી નથી એટલે પ્રેતયોનીમાં જવું પડ્યું, અને એના પછી બીજું શરીર મળ્યું ને એમાં પાછું મૃત્યુ તો આવશે, એટલે એ માહિતી નહીં હોવાને કારણે તેથી સ્ટોપ થઈ જાય છે, એવું જ મગજમાં લઈને ચાલે છે, એટલે આ પ્રશ્ન નોર્મલી આવતો હોય, એવું નથી હું ઈચ્છું તારે મારું મૃત્યુ આવી શકે, મળવું હોય તો હું મળી, અને તમે નહીં ઈચ્છો ત્યારે થાય છે, એ તો મતલબ
तो अत्यारे कई बात चली रही है कि तमे नथी इच्छा थता मृत्यु आवे छे, ए तमारो पर फोर्स्ड छे। तमे इच्छीने जे करो छो ए तमारा निर्णय प्रमाणे छे, एनु परिणाम तमने मळशे। आंशिक स्वतंत्रतानो जे उपयोग भगवाने आप्यो छे, जे नियम छे तो नियम प्रमाणे लागू पड़े छे ने। तमे तमारुं गळुं कापशो तो तमे मरशो ने, એવું નથી ગળું કાપશો તો એ ગળું હાથમાં લઈને ફરશો, હજી તો જો મારું મૃત્યુ લખ્યું નથી, એવું નથી, એ વાત ખોટી છે। આખું જગત ખાલી તમારા પાછલા કર્મોને અનુસાર તમારું નથી ચાલતું, તમે અત્યારે જે કાર્ય કરો છો એનો પણ પ્રભાવ છે ને, એ બી વસ્તુ છે। ખાલી પાછલા કર્મો અનુસાર જો બધું ચાલતું હોય તો નવા કર્મ બને જ કેવી રીતે, નવા કાર્યો બને જ કેવી રીતે, કર્મ બને જ નહીં ને, કર્મના ફળ બને જ નહીં જો બધું પાછલા કર્મના અનુસાર જ ચાલતું હોય તો। એટલે મનુષ્ય શરીરમાં એ નવા કર્મો બને છે, એટલે એમાં તમને વિચાર આવે ટ્રેનની નીચે આવીને કૂદી જાઓ, એના નિયમ પ્રમાણે નિયમ પ્રમાણે મરી જાય, એ શરીર નષ્ટ થઈ જાય, એ શરીર નષ્ટ થઈ જાય નિયમ, અને એનું પછી તમને ભોગવવું પડે બીજું જે બી એના પછી। ઓકે, આના વિ રીતે આવું કર્યું, આત્મહત્યા કરી તો આત્મહત્યા કરવાના આ બીજા કાર્મિક ક્રિયા છે એને આપી દો, ચાલો હવે આ તમારા પોટલામાં આવી ગયા, હવે એના અનુસાર આગળ તમારે એને ભોગવવાનું છે। એવું જેમ છોકરાઓને રમવા માટે મેદાન બનાવ્યું, પણ રમતના નિયમો છે, પણ એ નિયમોને અનુસાર કોઈ એવું વિચારી શકે છોકરો મારે હારવું છે તો એ હારી જશે, હા સ્વતંત્ર, પણ એવું જરૂરી નથી કે બધા એવું વિચાર મારે જીતવું છે છતાં જીતી જાય, એવી રીતે જેમ બધા વિચારશે કે મારે મરવું નથી છતાં મૃત્યુ તો આવશે, એ તો નિયમ છે કે મારે હંમેશા જીવવું છે એવું વિચારશો તો નહીં જીવી શકો, આ મારે મરવું છે વિચારશો તો મરી શકશો જલ્દી, એવું તો એ જ રીતે એ બધા નિયમો જેમ ભૌતિક જળ પદાર્થ ઉપર લાગે છે એવી રીતે લાગે છે। પ્રભુપાદ કી જાણે।